હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? શ્રવણ નાયક, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હમણાં અડધો કલાક થી અમારે ફેશન શો ચાલુ હતો નિવેદન નો. મને કે નાવું છે નાવું છે, બરોબર ને? વ્યાસ નવડાઈ પછી કે કપડા મારા આવા પહેરવા છે ચોઈસ કરવા માટે, તો એને અહીંયા આગળ જાય કે મને આ કપડા પહેરવા છે. બોલો, મગજ ખરાબ કઈ નાખ્યું? હજુ એને કપડાનું ઠેકાણું પડ્યું નથી. હું અને રૂપિયા 10-15 મિનિટ થી બચી રહ્યા છો કે ભાઈ તું કપડા વ્યવસ્થિત પહેર પહેર પહેર, સ્કર્ટ એને ઉપર પહેરવો છે. હવે માથું બાકી છે, સાંજે આપણે જવાનું ને ધનુ? હે ધનુ, આઈસ્ક્રીમ ખાવા જવાનું? મત ધણી ના જે લઈને નથી આઈસ્ક્રીમ ખાવાની છે ને? તો કપડા પહેરી લે, ચલ કપડા પહેર ફટાફટ. ત્યારે આટલો ખાવ, તમે રાત્રે આઈસ્ક્રીમ ખાવજો. કામ પતાવી આજે જવાનું છે બેચરા જી. આજે સરસ મજાનો મેળો શરૂઆત થઈ રહ્યો 20 તારીખ થી. આજે પશુ તમે મેળો પણ બતાવીશ બેચરા જી. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે કોબી બટાકાની સબ્જી બનાવીએ, તમારી સાથે રેસીપી શેર કરો. ચારેક પતી જેવું તેલ નાખીને રહી નાખી, રહી તતરી એટલે આપણે બતાવી. રહી તતરી ગઈ છે, લીલા મરચા અને લસણ એના અંદર સાઈડમાં કરીને આપણે મસાલા કરી દઈએ. હળદર, ગરમ મસાલો, લીંબ, લાલ મરચું, મીઠું, સરસ મિક્સ કરી હલાવી લઈએ. અત્યારે આપણે પાણી નહીં નાખીએ, કોબીનું પોતાનું પાણી છૂટશે, એમાં થોડી સબ્જી ચડી જાય તો પાછળથી થોડું પાણી આપણે જરૂર પડશે તો નાખીશું. આ પૂરી સબ્જી કરવાની છે તો સારી રીતે સબ્જી આપણી તૈયાર થઈ જશે. કોમેન્ટમાં ચોક્કસ શીખે ધની વિયે છે ને, ફરમાઈશ કરી હતી. ક્યાં ગઈ ધનુ? ધનુ ક્યાં ગઈ? હે? આજે સ્કર્ટ ખરો ને, એને ઉપર સુધી પહેરવું હતું. ઉપર સુધી શું કે બેટા? અંતે કેમ ફોન કર્યો તો મને? આંખો બંધ કર દે, ડાઈ ડાઈ થઈ જાય. હું તમારા માટે મસ્ત આઈસ્ક્રીમ લઈને આવ્યો છું. હા, સ્વિસ્ટર ફોન કર્યો અને એને જ ફોન કર્યો. એવું નહીં કે રુચિતા ફોન લગાવીને આવ્યો હોય, એને જ ફોન કર્યો. પાપા આઈસ્ક્રીમ લેતા આવજો, આઈસ્ક્રીમ. હા હા, બેસી જા, બેસી જા. હા હા હા, ખોલ દે ખોલ દે. હે તું ભરે, ભાઈ ને આપેલા, ભાઈ ને હાલ, ભાઈ ને હાલ, આપું આપું. હાલો, હા એ એની છે, એ આ તારી. હે તું ઉપર જતો રહે ને, કે પહેલો તારા બધું પૂરું થઈ જશે. હે, વેલકમ. હે હા,
થેન્ક યુ પાપા. મને કિસી તો કોઈ કરે એ શું કરું, હું ખાઈ જાઉં. આવું ચાટો વાલે હે એ મૂક ગંદી. ચલો ભાઈ વારો વાગ્યા હતા અને આ લોકો જમી લીધું લાગે, જમી લીધું. મને તો કોઈ કિસી કરતું નહી, થેન્ક યુ કોઈ કીધું નહી. થેન્ક યુ, થેન્ક યુ પાપા, બોલ દો પાપા. થેન્ક યુ, થેન્ક યુ પાપા. ચંપલ પોતાના લેવા આવી છું. અમારી દુકાનની બાજુમાં જ એક ચંપલ વાળાની દુકાન છે, ખૂબ સરસ ચંપલ છે અને ડિસ્કાઉન્ટ પણ ખૂબ સારું એવું આપે છે અને મને ગમ્યા છે. તો આપણે વ્યુઅર્સને બતાવીએ કે અહીંયા ચંપલ કેવા મળે છે, તમને બતાવું. બોલો, બંધ જજો. આપણે અહીંયા બધી જ બ્રાન્ડેડ કંપનીના શૂઝ મળશે. બધું નાના છોકરાઓ થી લઈને મોટા સુધી ને બધાના ચંપલો સરસ એવા વ્યવસ્થિત મળી જશે અને ડિસ્કાઉન્ટ પણ ખુબ સારું એવું આપી રહ્યું છે અને બ્રાન્ડ પણ ખુબ સારી એવી છે. તમે જોઈ શકો છો, મને ગમ્યો છે એટલા માટે એમનો પણ હું વિડીયો બનાવું છું કે ભાઈ કોઈક આપણા ચંપલ એમને થાય, જોવા આવે અને ગમે લોકોને. જો લેડીઝ માટે પણ મસ્ત મસ્ત મોજડીઓ છે, મને તો ખૂબ જ ગમે છે. મારે રૂચિતાને લાવ્યા હોય તો રૂચિતાને તો ખૂબ જ ગમી છે. બધી જ મોજડીઓ અને એની ડિઝાઇન ખૂબ સરસ સરસ છે. ચંપલ પણ ખૂબ પોચા અને સરસ છે. જો મેરેજમાં લેવા હોય તો સસ્તા અને ખૂબ સારા 30% સુધીનો ડિસ્કાઉન્ટ આપે છે. મસ્ત મસ્ત ડિઝાઇન છે, તમને જોઈને નજરમાં ગમી જાય એવા ચંપલ છે. આ તમને એક એક અલગ અલગ બધી ડિઝાઇનો બતાવું છું. અહીંયા બધું બૂટ છે, આ બધા ચંપલો છે. ખૂબ સારા સારા ચંપલ, ડિઝાઇન ખૂબ સરસ છે. અહીંયા પણ ખૂબ સારા સારા ડિઝાઇન છે, પોચા છે, પહેરવામાં પણ મજા આવે અને જલ્દી ફાટે ના તમારા એવા ચંપલ છે. મને આ પણ ચંપલ ખૂબ ગમે. આના આ હતા 950 રૂપિયા ડિસ્કાઉન્ટ આપતા, ખૂબ પોચાને ચાલવામાં જાને પહેર્યા જ નહીં એવું લાગતું હતું. આ પણ બધા કલરો બહુ જ સરસ સરસ છે અને મેં એક કલર ખૂબ ચોઇસ કરીને પસંદ કર્યા. મેં કેટલા દિવસથી ચંપલ ગોતી હતી તો આજે મને સરસ એવા ચંપલ મળી ગયા. જો આ પણ બધી ડિઝાઇનો, આ પણ ચંપલનો કલર બહુ મસ્ત છે. તમારે પાતરા જોઈતા તો પાતરા મળી જાય અને ઊંચી અડીને જોઈતા તો ઊંચી અડીને પણ સરસ મળી જાય. લગાવેલા છે, ચોક્કસ આ દુકાનમાં વિઝિટ કરજો, તમને સારા એવા ચંપલ મળી જશે. આ બધામાં 30% થી 5% ડિસ્કાઉન્ટ છે. સરસ ક્વોલિટી છે. લેડીઝો માટે મોજડીઓ ખૂબ સરસ છે અને ડિઝાઇન એકદમ મસ્ત છે. તમને આવું મોલમાં પણ જોવા નહીં મળે એટલી મસ્ત મસ્ત ડિઝાઇનની મોજડીઓ છે. અત્યારે લગ્ન સિઝન ચાલી રહી છે તો કોઈને લગ્નની ખરીદી કરવી હોય તો પણ આ માટે ચંપલ ખૂબ જ બેસ્ટ છે. ડિઝાઇન એકદમ મસ્ત મસ્ત છે. તમે આ ચંપલની ખરીદી કરશો તો કોઈ તમને પૂછશે કે તમે આ ચંપલ ક્યાંથી લાયા, ખૂબ સરસ ચંપલ છે. અત્યારે
ચંપલમાં જલ્દી ઘસારો પણ નહીં પડે અને પહેરવામાં પણ મજા આવે એવા ચંપલ છે અહીંયા ઘરે. અમારી દુકાનની બાજુમાં જ છે આ દુકાન, કિંગ ચીઝની બાજુમાં. ચોક્કસથી વિઝિટ લેજો. નાના બાળકોને પણ મળે છે ચંપલ અહીંયા ઘરે. આ તમે ચંપલ જોઈ શકો એટલા પોચાને સરસ પહેરવાનું મજા આવે એવા છે. જેને પાત્ર આ નીચે એડી વગરના લેવા હોય તો પણ તમે લઈ શકો. આને પણ લીધો બહુ જ મસ્ત છે. બધા શૂઝ ને બધું સારું એવું કનેક્શન મળી રહ્યું છે. જો ભાઈ અત્યારે આપણા કિંગ ચીઝી પર પહોંચ્યા છીએ. મમ્મીને લેવા માટે આવ્યો હતો. અહીંયા આગળ વળી ગરા કે સરસ એને ઘોડામાં જામી છે. આ કયો ઘોડો કહેવાય આ બનાવ્યો? ડ્રાયફ્રૂટ. હા હા, ત્યાં તો બધા અંધરાક્ષથી ભરપૂર છે. સારા એવો ક્રાઉડ જામ્યો છે અત્યારે ગરમીની સિઝનનો. અત્યારે વળી એકલા 9:30 વાગે તો અમારે થોડો કસ્ટમર ઓછા થઈ જાય. અને અત્યારે વળી મમ્મીને લેવા માટે આવ્યો છું. અને અત્યારે મારી એક બેન પણ એ મળી ગઈ હતી. બેનપણી ના મમ્મી છે ને ચપ્પલ બતાવતી હતી. બોલો કે હું આ ચપ્પલ લઈને આવી છું. હા લે, તમને આવો, તમને બતાવી દે, બતાવી દેજે, બતાવી દેજે. હા રોશને લેવું તારે 220 રૂપિયાના ચપ્પલ. હા હા હા, એડ્રેસ બી હા, પગાર ખાવાળા ત્યાં આવી જજો. હા ભાઈ આવી જજો. અને વિડીયો બતાવશો તો 100% ડિસ્કાઉન્ટ આવશે. 100% ખરું? ના, 30% 30% ડિસ્કાઉન્ટ આવશે. હા એ હા હા, ભલે ભલે. જો ભાઈ સરસ. હજુ જો મેં હજુ એક વખત ઘોડો ખાધો નથી, કારણ કે અત્યારે હવે હાલ ઘોડો ખાવાનો ટાઈમ નથી. હવે સીધા પહોંચીએ ઘરે. કસ્ટમર બધા અહીંયા સરસના ઘોડા લગાવી ખાઈ રહ્યા છે. અને બે દિવસ પછી, અરે હનુમાન જયંતી ક્યારે છે? મંગળવારે. હા, બે દિવસ પછી છે ને હનુમાન જયંતી છે. એટલે અહીંયા આગળ સરસ મજાનું કહીએ ને કે ભજનનો મસ્ત પ્રોગ્રામ છે. ડાયરાનો પ્રોગ્રામ થવાનો છે હનુમાન જયંતી મંદિરે. એ દિવસ આપણે દુકાન બંધ રાખવાની છે, કારણ કે સરસ મજાનો આખો રોડ છે ને લોકો બ્લોક કરી નાખશે. જો લાઇટનું ડેકોરેશન કર્યું છે ને, એટલે બહુ સરસ મજાનો ફંક્શન થવા જઈ રહ્યો છે. મારા પોઈડા, મારી રાજુ એને બેઠા હતા. ધીરે ધીરે હું ફાસ્ટ ચલાવું જ નહીં. હું ફાસ્ટ ચલાવીશ તો તું ફાસ્ટ ચલાવ. એટલે બાપા કેવું છે, ચલાવજો છે. જો ટીંગ 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 કરી દી. જો સ્પેશિયલ એનો ફોન આવ્યો હતો કે પાપા તમે આવો ને, એટલે મને કહેજો, રિંગ કરજો. એટલે કેનો વરી ગેટ જોજો, ક્યાંથી ગાડી કાઢી જોજો. ગેટ ઉપર રાજ જોઈને બેઠો હતો. અરે ધનુ કેવું છે? ધનુ આપને થોડું તારામાં ભાગ પડે તો એનામાં ભાગ ના પડે. શું કેવું ધનુ કહી દે. એ શું લાવ્યા છો બા? જ્યુસ. નામ તો કઈ વસ્તુની ખબર હોતી નહીં, બસ જ્યુસ. કેવા ચપ્પલ? સારા હે ને? આ તો પૂછું મમ્મીને, બધા બતાવ બતાવ કર્યા. બધા મમ્મી કોના કોના બતાવતા? રોશની મળે તો રોશનીને બતાવ્યા. હજુ સોસાયટી બતાવવાના બાકી છે ભાઈઓ. ₹1500 ના તું લે. તારા જોવા કેટલો સ્ટોક ચપ્પલ? સ્ટોક આવે તો મારા ઓછા ચાલા, ઓછા લાવું છું. લાવો મમ્મી વધારે બંધ. આ કોઈ મેળો હોય
કે તને તનો મેળો હોય, ચાહે મોલ હોય, કદાચ પથારો હોય, ચપ્પલ જોવે એટલે હા હા હા. મારે એવું કેવા વોલેટ લાવ્યો નહીં, યુપીઆઈ બંધ થઈ ગયું છે, પૈસા ગાડી માં ભૂલી ગયો હું. ચપ્પલો ઢગલો હોય. આજ તો પાણીપુરી બનાવી છે, પાણીપુરી ખાવાની છે, અને આ લોકો નો તો મસ્ત પાર્ટી સાટી થઈ ગઈ છે. ધનુ મને તો આપીશ, આપતો નથી જુઓ, પતી ગયું જુઓ, હા તોડી દીધી. મને આપને બોલું જ્યુસ આપને, ધનુ મને જ્યુસ આપને, પાણી પૂરી બનાવીને આવશો મને હું એ બા બા અડશો નહી તમે. આ કર થોડુંક, આ ચમ્મી વડે અંદર મસાલો લેવાનો, જો ધનુ એ મસાલો ભરશે ને. બસ બેટા વધારે કેટલું ભરું તારે, ચાટી લીધા છે પાણી પાણી આ છે. શું કરવું છે, ઉભર આપું આપું મને આપી. ઓ ધણીએ મારા માટે પાણી પૂરું ભરી દે. પાણીપુરી હવાઈ ગઈ મુકાવે ને. ખરેખર એક વાત કહું તમને, સવારના 9:30 વાગ્યાથી નીકળ્યો તો 9:30-10 વાગે હું ફરી થયો, તો એ ધંધામાં ટાઈમ ઓછો પડે છે. દોડ અમદોર એટલે બધી છે ને કે ન પૂછો વાત. અને અમુક તો હું પાછળ છે ને, મારી આળસના કારણે હું પાછળ રહું, થોડુંક પાછળ રહું. મહેનત આટલી સુધી કરું છું, વહેલો ઉઠી જાય ના, એવું વહેલો ઉઠવાનું નહીં, એ વહેલો ઉઠવાની આળસ નહીં. પણ ફોર એક્ઝામ્પલ કે 5-10 મિનિટ આપણે સોશિયલ મીડિયામાં થોડો ટાઈમ આપી દઈએ, એવી રીતે થોડીક આળસ જે કહીએ ને, એ થાવડી થોડીક મારે આળસ જે ખરી ને, જે વધારાનો જે હું અમુક જગ્યાએ સમય હું ફાળવી દઉં છું ને, એ મારા પર સ્ટોપ કરવું છે, બ્રેક મારવી છે. કોઈક ના કોઈ વ્યક્તિને કંઈક ના કંઈક આળસ હોય, એવી મારામાં પણ આળસ છે, જે આવો મને મારે એને નડી રહે છે ને ભગાવી છે, કે હવે અહીંથી કણી કાઢતો. કારણ કે અમુક વખત હું થોડું ડીલે કરતો હોઉં છું, કોઈને ફોલોઅપ ના લઉં, કસ્ટમર સાથે અમુક તમે રેગ્યુલર કોલ પર વાત ના કરું, આ બધું થોડીક આળસ આવતી હતી. એટલે હવે એને આળસને ભગાવાઈ છે, કારણ કે હવે દોડ્યા વખત છૂટકો નથી. જે પ્રમાણે મહેનત કરીએ છીએ એ પ્રમાણેનું પરિણામ તો મળે જ છે, પણ આળસને જો કાઢી નાખીએ ને તો વધારે પરિણામ મળે. ફોર એક્ઝામ્પલ કે આપણે એક્ઝામ હોય અને આપણે વાંચવા બેઠા હોઈએ, પછી લાઈને આપણે થોડો કાંટો મળતા આવીએ, લાઈન ભાઈબંધ જોડે ફોન પર વાત કરી લઈએ, એવી આળસ કહેવાય. એવી આળસ મને પણ થોડી નડે છે. આજે મને એ રિયલાઇઝ થયું કે મને 24 કલાકનો સમય છે. હા હા ઉભી ને વાત, આજે વાત મારે કરવી છે, દિલની વાત છે, આ તો કરવી છે, ભલે ના ગમે, પણ 24 કલાકનો સમય 8-9 કલાક ઊંઘવામાં જાય, 3 કલાક તો મારા ખાલી ટ્રાવેલિંગમાં જાય, તો આજે વધ્યો શું સમય. આમાં હું કે છુટકારો પામી શકું કોમેન્ટમાં જરા જણાવજો. મહેસાણા તો એમાં તો આળસ તો આવવાની જ છે, આળસ તો આવવાની છે.
મને માર્કેટમાં જવું બહુ ગમે છે, બહુ મજા આવે. હિરેનભાઈ લખી રહ્યા છે કે મોલ મસ્ત છે, દુબઈમાં આવ્યો હોય એવું જ લાગે છે. દુબઈમાં જ છે, હું દુબઈ જ ગઈ હતી ને. બહુ મજા આવી, એમ સારું લાગ્યું, સારું લાગ્યું. બાય ફ્લાઇટ કેમ, બાય ફ્લાઇટ કમલેશભાઈને મૂકવા ગઈ હતી. મને તો આજે ખબર પડી, એમનો વ્લોગ જોયો ને ત્યાં તો ખબર પડી કે ભાઈ દુબઈ પહોંચ્યા છે. ક્યાંનો મોલ છે, નામ કયું છે, કયું હતું? તમે ખાલી ગોતી લેજો કઈ જગ્યા બ્રિજ છે અને કઈ જગ્યા મોલ છે, ગોતી લેજો, ગૂગલ કરી લેજો. એ બધાને ખબર પડી છે. એસજી હાઈવે ઉપર છે, બહુ સરસ મોલ છે. એ મોલ ની આજુબાજુ આપણા ગાયત્રીબેન રહે છે, મને ખ્યાલ છે. આજે ગાયત્રીબેન કોમેન્ટ કરી હતી. ઈલાબેન તમે જે મોલ માં બધા ચોટી લેવામાં છે, અમે અમદાવાદ આવતા હતા, અમારી પાસે ટાઈમ હતો એટલે અમે મોલ માં ગયા હતા. ચોટીલા નથી, ચોટીલાથી આવતા અમદાવાદ. ચોટીલામાં આવો મોલ બનવા બેસે તો લોકો મંદિર ઓછા છે ભાઈ, એટલે કામ કરો. અમુક હોય સિનિયર સિટીઝન હોય ને, ના સિનિયર સિટીઝન અમુક યંગ હોય, અમુક હોય ને કે કામ કરો, તમે તો મંદિર અમે મોલમાં ફરીશું. આજે ચંપલનો વિડીયો મૂકે છે, તમારી દુકાનની બાજુમાં જ છે. હા બરાબર, એ ચંપલ લેવા ખાસ જજો, બહુ મસ્ત ચંપલ, બહુ જોરદાર ચંપલો મળે છે. ડિઝાઇન એટલી મસ્ત, અને એનું કામ, ચંપલ તમારે 3-4 વર્ષ લાગીને જોવું નહીં પડે, પૈસા વસૂલ છે. બધા ચંપલ સારા હતા, ક્વોલિટી બોલો. 230 રૂપિયામાં આ લોકોને 3 વર્ષ ચંપલ ચલાવે, ખૂબ સારી ક્વોલિટી. અમુક વસ્તુ શું હોય છે, તેનું જે એનું ફિનિશિંગ હોય છે ને એ સારું નહીં હોતું. આપણે થોડા ટાઈમ પહેરે ને નીકળી જતું હોય, ઉખડી જતું હોય, પણ આનું કામકાજ સારું છે. કામકાજ સારું છે, બધી સિઝનમાં પહેરાય. શિયાળો, ઉનાળો, ચોમાસું બધી સિઝનમાં પહેરાય. કારણ કે જો પેલા સોલવાળા હોય ને તો આ ચંપલ તમારા નીચે એટલે ચોમાસામાં આ ચંપલ ચોમાસામાં પણ પહેરાય એ. એટલે 230 રૂપિયા આટલા મોંઘા ચપ્પલ લીધા છે મમ્મીએ, અને કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપ્યું? 30 ટકા ના હોય મમ્મી, કદાચ 20 ટકા 15 ટકા હોય. ના 30 ટકા આપ્યો, 250 રૂપિયા ના હતા, તો 30 રૂપિયા બાદ કર્યા, 220 રૂપિયા આવ્યો. કેટલા ટકા થયું પછી? રામચાંદ મારા, મેં વિડીયો બનાવ્યા કરતા 250 રૂપિયા કીધા હતા, મેં વિડીયો બનાવી લઈને 30 રૂપિયા કન્સેશન આપ્યું. મેં કીધું બધાને 30 ટકા ડિસ્કાઉન્ટ, એટલે 30 રૂપિયા ઓછા લીધા. કે ઓછા નહીં પણ આ ડિસ્કાઉન્ટ કાપીને મને આલ્યા, પણ પછી એને મને પાછા 30 રૂપિયા ઓછા લીધા. 12-13 ટકા નો ડિસ્કાઉન્ટ મળે છે, બતાવજો અમારો કદાચ એમાંય તમને ઓછા આપશે. 250 રૂપિયા ની વસ્તુ 230 માં આલી હોય તો 10 ટકા ડિસ્કાઉન્ટ કહેવાય. કેજો કે ઈલામાસી નો વિડીયો જોઈને મને આયા છે, એટલે થોડું ઓછું કરશે, ઓછું કરી દેશે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવો મોજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને આપણો જ જય હિંદ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે. ધનવી એ છે ને, મને 5-6 તો પાણીપુરી જાતે બનાવીને ખવડે. મેં કીધું ધનવી મારે નહીં ખાવી, નહીં ખાવી, હું ખાઈ લે. પપ્પા હું ખવડાવું છું ને, ખવડાવું છું ને, એ મસાલો ના નાખે, પાણી ડૂબાડી મને ખવડાવ, કેલો ખાવ. કેવી લાગી, કેવી લાગી, બનાવો છું, બનાવું. પપ્પા નહીં ખાવું, મારું પેટ ભરાઈ ગયું, આવતું મૂકી દે. બોલો માન માન ભાઈ રૂચે તો ઉપર લઈ ગઈ, ત્યારે હું શાંતિથી જમ્યું, ઠોસી ઠોસી ખવડાવો, તમને પ્રેમથી ખવડાવ, પણ મજા આવે યાર.